પ્રકરણ 4 માંડવી તૃતીય ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ. એની અંદર આજે આપણે માંડવી તૃતીય પ્રવૃત્તિ એટલે કે તૃતીય સેવા વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણે આગળના પ્રકરણની અંદર માંડવી પ્રથમ એટલે કે માણસની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરી ગયા. હવે આપણે જોઈએ તૃતીય સેવાઓ એટલે શું. આપણે અગાઉ જોઈ જ ગયા છીએ, આપણે પાંચે પાંચ જે પ્રવૃત્તિ છે એની ટૂંકમાં આપણે ચર્ચા કરી દીધી છે. તો તૃતીય સેવા એવી છે કે કિંમત ચૂકવીને જે સેવા મેળવી શકાય એને તૃતીય સેવાઓ કહેવાય, કે એ સેવા મેળવવા માટે આપણે કિંમત ચૂકવવી પડે તો એને તૃતીય સેવાઓ કહેવાય. તો તૃતીય સેવાનું ઉદાહરણ હું તમારી સામે છું કે શિક્ષક છે એ પણ તૃતીય સેવાનું ઉદાહરણ છે. એ પોતાની કિંમત લઈ અને સેવા પૂરી પાડે છે. પ્રાઇવેટ સ્કૂલમાં તમે ભણતા હો કે પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક નોકરી કરતા હો તો એને પ્રાઇવેટ સ્કૂલ વાળા પગાર આપે, સરકારી ના હોય તો સરકાર પગાર આપે. એ રીતે ડૉક્ટર, વકીલ, પછી આપણે જોઈ લઈએ કે માર્ગદર્શક, કારીગરો, ટેકનિશિયન, આ બધાએ તૃતીય સેવાઓમાં કે એ શું કરે કે સેવાઓ કિંમત ચૂકવી અને આપણે સેવા પૂરી પડે છે એને તૃતીય સેવાઓ કહેવાય. હવે એના પછી આપણે જોઈએ કે તૃતીય સેવાના મુખ્ય વિભાગો કેટલા છે, એ તૃતીય સેવાના વિભાગો જણાવો. આ પ્રશ્ન તમને પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે મિત્રો. તેમાં કેવું છે, વેપારિક વિષયક સેવાઓ. અહીં વસ્તુનું ખરીદ વેચાણ થાય છે એટલે કે વસ્તુનો વેપાર થાય છે. અહીંયા સેવાનો મતલબ એવો થાય છે કે આર્થિક લાભ લેવો, આર્થિક લાભ મેળવો. અહીંયા આપણે ઘરે આપણા દાદા દાદીની સેવા કરીએ, મમ્મી પપ્પાની સેવા કરીએ, એ સેવાની આ વાત નથી. આ સેવાનો અહીંયા અર્થ એવો થાય છે કે આર્થિક લાભ મેળવો, કે તમે સેવા આપીને કંઈક મેળવો છો એટલે કે આર્થિક લાભ મેળવો. તો આની અંદર વેપારની અંદર જોઈએ કે ગ્રામીણ વેપારી કેન્દ્રો, શહેરી વેપારી કેન્દ્રો, એ પણ વેપારી સેવાઓ પૂરી પાડતા હોય. પછી આની અંદર આપણે જોઈએ કે સમારકામને લગતી સેવાઓ, સૌંદર્ય પ્રસાધનને લગતી સેવાઓ, તો કે જેમાં વેપાર કરવામાં આવે એ વેપારી સેવાઓ. તો આની અંદર બીજું ઘણું બધું પણ આવી શકે પણ મિત્રો આપણે એને ટૂંકમાં ચર્ચા કરવાની છે. હવે એના પછી છે પરિવહનની સેવાઓ. તો કે પરિવહનની સેવાઓ છે એ કાચા માલ અને પાકા માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપ લે કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. જો પરિવહન સેવા ન હોય તો જે ઉદ્યોગોનું પ્રમાણ છે એ વધતું ન હોય, કારણ કે કાચો માલ પાકો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પરિવહન સેવા પૂરી પાડે છે. આપણે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, મુસાફરી કરવી, તો પણ પરિવહન સેવા પૂરી પાડે છે. એમાં ખાસ રેલવે, પાકી સડકો જે પરિવહન સેવા એમાં જે પરિવહન ખૂબ સારું પરિવહન થાય છે, જે પાકી સડક હોય, રેલવે હોય. ત્યાર પછી છે કે હવાઈ જહાજો, પછી જહાજો, એ બધા પણ જે પરિવહન સેવા પૂરી પાડે છે. જે કિંમતી વસ્તુ હોય તો કે એ હવાઈ સેવા દ્વારા એ સેવા પૂરી પાડવામાં આવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ. અથવા બીજા દેશમાં આપણે કોઈ કિંમતી સોનું, ચાંદી, હીરા બીજા દેશમાં નિકાસ કરવી હોય તો ખાસ હવાઈ માર્ગે નિકાસ થાય છે. જ્યારે મોટાભાગની વસ્તુ આપણે બીજા દેશમાંથી મંગાવવાની હોય, બીજા દેશમાં નિકાસ કરવાની હોય, એવા ભારે વસ્તુ હોય, વજનવાળી વસ્તુ હોય, તો એના માટે જળમાર્ગ દ્વારા એનું પરિવહન થાય છે. તો આ છે પરિવહન સેવાઓ. હવે એના પછી છે સંચાર સેવાઓ. હવે સંચારનો અર્થ જોઈએ આપણે કે આપણા શબ્દ સંચારનો પહેલા આપણે અર્થ જોઈએ, સંચાર સેવા શું છે પછી જોઈએ. સંચાર એટલે કે આપણા શબ્દ વિચારોની આપ લે કરીએ, આપણા શબ્દ, આપણા વિચારો, અથવા આપણે કોઈ સાથે વાત કરીએ, આપણે કોઈ એવું સંચાર સેવા કહેવાય. આપણે કોઈને ફોન કરીએ તો શું થયું કે આપણા શબ્દ વિચારોને આપણે આપ્યા, એને આપણે જે કીધું આપણે શીખવું એટલે કે આપણે કરીએ, તો એને સંચાર સેવાઓ કહેવાય. તો આપણે જોઈએ કે સંચાર સેવામાં મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન અને ઉપગ્રહ દ્વારા આ સેવા છે ખૂબ જ વ્યાપક બની છે, ખૂબ જ એક પ્રમાણ બન્યું છે, વધારે વિસ્તારમાં ફેલાયું છે. અને આપણે જોઈએ કે દૂરદર્શન, રેડિયો એ પણ સમૂહ માધ્યમ છે. રેડિયો, દૂરદર્શનના માધ્યમથી આપણે સમાચારો, પછી દેશમાં બનતી, વિશ્વમાં બનતી અવનવી ઘટનાઓ, પછી જે ઘણા બધા વક્તવ્યો, કોઈ શ્રોતાના, કોઈ વક્તવ્ય આપનારના વક્તવ્યો હોય તો આપણે શ્રોતા સુધી સરળતાથી પહોંચાડી શકીએ છીએ. કોના દ્વારા? તો કે રેડિયો, દૂરદર્શન, એના દ્વારા આપણે કોઈ સમાચાર, કોઈ વિશેષ ઘટનાઓ આપણે શ્રોતા સુધી પહોંચાડી શકીએ છીએ.
અને હાલમાં આપણે જોઈએ તો કે આ ટેકનોલોજીના કારણે આ જે સેવાઓ છે એ ખૂબ જ પ્રમાણમાં વ્યાપક બની છે. અને જાહેરાતો અને મનોરંજન આ જે સેવાના ઉત્તમ આ જે જાહેરાતો અને મનોરંજન છે એ ઉત્તમ માધ્યમો બન્યા છે કે આ જે સેવા દ્વારા જાહેરાતનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. જાહેરાત એટલે કે એડવર્ટાઇઝ આપવું, તો ઇન્ટરનેટને કારણે આ સેવાઓ છે ખૂબ જ વ્યાપક બની છે અને ખૂબ જ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે. હવે પછી જોઈએ મનોરંજન સેવા, કે મનોરંજન સેવા છે એ આપણે જે માનસિક હતાશા આપણું ટેન્શન દૂર કરી અને આપણું કામ કરવા માટે સ્વસ્થ બનાવે છે, સક્ષમ બનાવે છે. આપણી જે આપણા કોઈ ટેન્શન હોય કે આપણે એક્ઝામનું ટેન્શન છે તો આપણે થોડીક વાર કોઈ મનોરંજન જોઈ લે, અથવા ફિલ્મો જોઈ લે, કોઈ સાહિત્ય વાંચી લે, કોઈ સંગીત સાંભળી લે, તો આપણા મનની અંદર જે ટેન્શન હોય દૂર થઈ જાય અને આપણું મગજ ફ્રેશ થઈ જાય અને આગળ કામ કરવા માટે આપણે સક્ષમ બનાવે. તો મનોરંજન સેવા રીતે જોઈએ ફિલ્મો, નાટકો, હવાઈ, સાહિત્ય, સંગીત, આ બધી જે સેવાઓ છે મનોરંજન સેવાઓ છે. બીજી પણ સેવા તમે આપણે લખી શકો કે જે તમને મનોરંજન મળતું હોય બધી સેવાઓ. હાલમાં આપણે જોઈએ કે દૂરદર્શન, પર્યટકો એ પણ મનોરંજન સેવાના એ પણ મનોરંજન સેવા પૂરી પાડે છે કે આપણે જે ફરવાના સ્થળો છે ત્યાં ફરવા જઈએ તો પણ આપણે મનોરંજન મળે છે, આપણે જે હતાશા હોય છે એ દૂર થઈ જાય છે. એના પછી જોઈએ કે વાણિજ્ય સેવાની અંદર જાહેર ખબરો, વકીલો દ્વારા કાયદાકીય સલાહો, કે જે વકીલો છે કાયદાકીય જે સલાહકો છે, બેંકની જે સેવાઓ જનસંપર્ક એટલે કે લોકો સુધી પહોંચાડે છે, કર્મચારીના કૌશલ્ય વધારવા માટે પ્રશિક્ષણ એટલે કે તાલીમ આપવામાં આવે છે, પછી જે નાણાકીય વ્યવહારો જાણકારો અને સલાહકારો, નાણાકીય વ્યવહારના જાણકારો હોય, સલાહકારો, કારખાના વગેરે સેવાઓ ઉત્પાદન કાર્યના વિકાસમાં મહત્વપૂર્ણ નિર્ણય માટે મદદરૂપ બને છે. આપણે કોઈ મહત્વનો નિર્ણય લેવો હોય તો એના માટે આ સેવા આપણે મદદરૂપ બને છે. અને જાહેર ખબરો દ્વારા પોતાના ઉત્પાદનનો પ્રચાર સહેલાઈથી કરી શકાય છે કે જાહેર ખબર એટલે એડવર્ટાઇઝ દ્વારા કોઈ ઉત્પાદક છે કે કોઈ ઉત્પાદન કોઈ વસ્તુ ઉત્પન્ન કરતી કંપની હોય, પાવડર ઉત્પન્ન કરતી કંપની હોય, તો એ વસ્તુની જાહેરાત આપી હોય તો આ જે જાહેરાત છે જાહેરાત દ્વારા પોતાના ઉત્પાદનનો પ્રચાર સહેલાઈથી કરી શકે છે. આ જે વાણિજ્ય સેવા છે એ જ્યારે એ લોકો વસ્તુનું પ્રચાર કરવો હોય તો કે જાહેર ખબરો દ્વારા સારી રીતે પ્રચાર કરી શકે છે. તો આ જે વેપાર વાણિજ્ય સેવાઓ છે એ પણ ખૂબ જ ફેલાયેલી છે. ત્યાર પછી જે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાની અંદર આપણે વાત કરીએ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પ્રજાના કલ્યાણ માટે વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. એની અંદર પરિવહન, સંદેશાવ્યવહાર, વેપાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, પાણીની સગવડ, ત્યાર પછી આપણે જોઈએ કે ઉર્જા ઉત્પન્ન કરવી, ડોક્ટરની સેવા, દવાખાનાની સેવા, શિક્ષણની સેવા, સિંચાઈ યોજના, ઉર્જા ઉત્પન્ન કરવી, શિક્ષણ, મનોરંજન, સડક નિર્માણ, ઘણી બધી સેવાઓ આની અંદર આવે. સંદેશાવ્યવહાર આજે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાની અંદર પણ ઘણી બધી સેવાઓ સમાયેલી છે કે જે આપણી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો આ બધી સેવાઓ છે જે લોકોનો સર્વાંગી વિકાસ થાય, લોકોનો સારો વિકાસ થાય એના માટે આ સેવા પૂરી પાડવામાં આવે છે. અને શિક્ષણનું પ્રમાણ વધે એના માટે થઈને સરકારી, અર્ધસરકારી મહાશાળાઓ એના દ્વારા પણ લોકોમાં શિક્ષણ વધે એ સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. પછી લોકોનું સ્વાસ્થ્ય સુધરે એના માટે સ્વાસ્થ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. હવે એના પછીની આપણે સેવા જોઈએ સમાજ કલ્યાણ સેવાની અંદર સમાજનું કલ્યાણ થાય, સમાજનું સારું થાય એના માટે ઘણીવાર જ્ઞાતિ સંગઠનો, પછી જે મહિલા મંડળો, યુવા મંડળો જે સમાજની અંદર સામાજિક આર્થિક જાગૃતિ ફેલાવવા માટે એના માટે થઈ અને ઘણા બધા કાર્યો કરતા હોય, બેટી બચાવો, પર્યાવરણ બચાવો, પાણી બચાવો એવી ઝુંબેશ ચલાવી અને સમાજની અંદર જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરતા હોય. તો આ જે છે સમાજ કલ્યાણની સેવાઓ. હવે એના પછી આપણે સેવા જોઈએ કે નાણાકીય બચતની સેવા. તો કે આપણે નાણા
નાણાંની બચત કઈ રીતે કરવી, આપણે બધાને ખબર જ છે કે આપણે ગમે ત્યારે આકસ્મિક કોઈ ખર્ચો આવી જાય તો નાણાંની બચત કરવી જોઈએ. તો જે આ બેંકો છે, સરકારી બેંકો હોય, પછી પ્રાઇવેટ બેંકો હોય, પછી ટપાલ કચેરી હોય, વીમા કંપની હોય, આ બધા શું કરે છે, આપણી બચતોને સાચવે છે. આપણી જે બચતો એ સાચવી રાખે છે અને આપણે સાચવીને પછી આપણે આર્થિક લાભ પૂરો પાડે છે, પછીનું જે વ્યાજ હોય આપણે પૂરું પાડે છે. બેંકો વ્યાપારો અને ઉદ્યોગ ક્ષેત્રોને નાણાકીય વ્યવહાર જાળવવામાં પણ મદદરૂપ થાય છે. ઉદ્યોગોને પણ આ બેંક છે, ઉદ્યોગો અને વેપાર વચ્ચે જે નાણાકીય વ્યવહાર જાળવવો હોય તેના માટે પણ બેંક ખૂબ મદદ કરે છે. ટપાલ કચેરીમાં પણ આપણે આપણી બચત સાચવી શકીએ છીએ. અને વીમા કંપની, આપણે બધાને ખબર જ છે કે જાન અને માલ માટે જે વીમા કવચ પૂરું પાડે છે, આપણે ખબર જ છે કે એનું એક સૂત્ર છે, જિંદગી કે સાથ બી અને જિંદગી કે બાદ બી. તો આ વીમા કંપની દ્વારા પણ આપણી બચતો સાચવવામાં આવે છે અને જાન માલનો જે વીમો પૂરો પાડવામાં આવે છે. દેશી ટપાલ કચેરી પણ લોકોને પોતાની બચતો વધારવા પ્રોત્સાહન આપે છે. તો આ રીતે મિત્રો આપણે જોઈએ કે તૃતીય સેવાઓના જે મુખ્ય વિભાગો હતા એના વિશે આપણે આજે ચર્ચા કરી હતી. મિત્રો આ જે પ્રશ્ન છે એ તમારી નોટબુકમાં લખી લેશો, પાકું કરી લેશો. આ તમારું આજનું હોમવર્ક છે.